नमस्कार विद्यार्थी मित्रों, आधारशिला आयोजित ऑनलाइन एजुकेशन में हूँ श्रेणी पटेल आपनो हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, आपनो पाठ त्रण त्रण भाग में पूरो थयो छे। हवे आपणे एनो स्वाध्याय जोईए। पाठ चौपड़ी नी पाछळ जे स्वाध्याय आपेलू छे एनी तो आपणे चर्चा करी लीधी छे। हवे जे एक्स्ट्रा प्रश्नो जे तमने हूँ एक पीडीएफ द्वारा तो मोकली देईश जेमां मैं आंसर नहीं लख्या होय, ओनली क्वेश्चन हशे। एमांथी मैं अहींया एवा क्वेश्चन जाते लखवाना छे, खोटी उतावळ करता नहीं। ज्यारे तमारी पासे पीडीएफ फाइल आवे जेमां बधा क्वेश्चन लखेला होय ए फाइल आवे पछी तमारे आना नोटबुक में असाइनमेंट तमारे लखवानुं स्टार्ट करवानुं छे। तो जे चौपड़ी का प्रश्न छे प्रश्न ने लख्या नथी, केम के ए प्रश्नों नी चर्चा आपणे पाठ वाला वीडियो में करी दीधी छे। बाकी ना प्रश्न छे जेमा फर्स्ट छे मुची क्यां रहेतो हतो, क्यां रहेतो हतो? काशीनगर। एटले पूरा वाक्य में लखवानुं छे मोची काशीनगर में रहेतो हतो। साधु मोची भगत पासे शा माटे गया हता? शा माटे गया हता? पगरखा सीवडावा माटे। लखी ने कहो तो ये सेमा
જ તમને માણસ પારખતા આવડતું નથી, ત્યાંથી તો અવતરણ ચિહ્નો પૂરા થાય ત્યાં સુધી. ઓકે, પહેલા શું લખશું? બીજા દિવસે મોચી ભગતે સાધુને કહ્યું કે અલ્પવિરામ અવતરણ ચિહ્ન બે વડા મહારાજ, આમાં જે જે ચિહ્નો કરાય છે બધા કરવાના છે. મહારાજ પછી અલ્પવિરામ. તમને માણસ પારખતા આવડતું નથી, આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો, નાહક શું કામ ધક્કા ખાવ છો? ક્વેશ્ચન માર્ક પણ કરવાનો. સાંજે આવજો, અલ્પવિરામ જાઓ, પૂર્ણવિરામ અવતરણ ચિહ્ન પૂરા. પડી સમજ? આમાંથી જોઈને જ લખવાનું છે, સેમ ટુ સેમ. ઓકે, એની પછી આવ્યો બીજો પ્રશ્ન કે મોચી સામેની દુકાને પરચુરણ લેવા ગયો ત્યારે સાધુએ શું કર્યું? નાના પ્રશ્નમાં શું હતું? શું કહ્યું? તો શું કહ્યું? રહેવા દો ભગત, આટલા રૂપિયાની આપણા તરફથી તમાર પૂછીજો. એ તેમાં આવે કહ્યું. તો કહ્યું અને કર્યું આ બંનેનો ડિફરન્સ સમજો. કહ્યું અને કર્યું વચ્ચે ફક્ત શું આવે છે? અહીંયા હ આવે છે અને અહીંયા શું આવે છે? ર. રેફ એટલે શું થાય? અડધો ર. અને આ શું છે? અડધો હ. તો કહ્યું અને કર્યું એ બંનેમાં આન્સર શું થઈ જાય? બદલે જાય. ખાસ ધ્યાન રાખજો દરેક વખત. અહીંયા શું લખ્યું છે? કર્યું. કહ્યું આવે તો શું આવે? રહેવા દો ભગત, આટલા રૂપિયાની આપણા તરફથી તમાકુ પીજો. એ પણ સેમ આવે અવતરણ ચિહ્નમાં. કેટલા વડા? બે વડા. હવે આપણે આનો આન્સર શોધીએ. તો તમારી વિડીયો પોઝ કરી દો, એને શોધવાનો પ્રયત્ન કરો, અને પછી પ્રયત્ન કર્યા પછી હું તમને આન્સર આપું છું. તમારી ટેક્સ્ટબુક નો 10 નંબર નું પેજ કાઢો, એટલે કે પેજ ને ટર્ન કરી કરી દીધું. એમાં શું મોટો પેરેગ્રાફ છે? ફર્સ્ટ, પહેલી, બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી લીટી વાળો પેરેગ્રાફ. એમાં જો લખ્યું છે અહીંથી, મોચી સામેની દુકાને પરચુરણ લેવા ગયો. સાધુને મોચીની ભાવના જોઈ એના ઉપર ખૂબ ખુશ થઈ ગયા. તેમણે હળવેક રહીને જોડીમાંથી પારસ મણી કાઢ્યો. કોઈ જુએ નહીં તે રીતે મોચીના ઓજારોને પારસ મણી ઘસી દીધો. બધા ઓજારો સોનાના થઈ ગયા. એટલે પણ આ જવાબમાં આપણે ચોપડીના ડિટ્ટો એ ડિટ્ટો શબ્દો લખવાના નથી, અંદર આપણી ભાષા ઉમેરવાની છે. કેવી રીતે? તો મોચી સામેની દુકાને પરચુરણ લેવા ગયો ત્યારે સાધુએ હળવેક રહીને જોડીમાંથી પારસ મણી કાઢ્યો. જો હળવેક રહીને એવો શબ્દ ના લખવો હોય તો ધીમે રહીને પણ લખી શકાય. પછી લખાય, કોઈ જુએ નહીં એ રીતે મોચીના ઓજારો ને લખ્યું છે. અહીંયા ને લખવાનું નહીં, શું કરવાનું? ઓજારો પર પારસ મણી ઘસી દીધો. બધા પારસ મણી ઘસી દીધો એટલે મોચીના બધા જ ઓજારો સોનાના થઈ ગયા. પડી સમજ? ફરીથી મોચી સામેની દુકાને પરચુરણ લેવા ગયો એટલે સાધુએ હળવેક રહીને જોડીમાંથી પારસ મણી કાઢ્યો. પછી કોઈ જુએ નહીં એ રીતે મોચીના ઓજાર ઉપર પારસ મણી ઘસી દીધો એટલે મોચીના બધા ઓજારો સોનાના થઈ ગયા. ઓકે, પડી સમજ? બરાબર. હવે ત્રીજા નંબરનો સવાલ.
ગળે ઉઠ્યો તે નિસાસો નાખી બબડ્યો અરે ભગવાન હવે હું આ સોનાના ઓજારોથી કેવી રીતે કામ કરીશ તેણે ઓજારો લઈ ઘરના ખૂણામાં નાખ્યા અને પછી ઊંચે મૂકેલા ઘસાયેલા ઓજારો ઉતારી વળી પાછો કામે વળી ઓકે આ પ્રશ્નમાં પણ આપણે ડિટો એડિટો લખવાનું નથી અંદર થોડા આપણા શબ્દો ઉમેરવાના છે કેવી રીતે તો મોજી નિસાસો નાખીને બબડ્યો કે અલ્પવિરામ અવતરણ ચિહ્ન એવા બે વડા બબડ્યો કે અરે ભગવાન ઉદ્ગાર ચિહ્ન હવે હું આ સોનાના ઓજારોથી કેવી રીતે કામ કરીશ ક્વેશ્ચન માર્ક અવતરણ ચિહ્ન પૂરા પછી લખવાનું પછી તેણે શું કર્યું પછી તેણે સોનાના સોનાના લખવું જરૂરી છે અને સોનાના લખો ત્યારે નાની ઉપર બિંદુ આવે ઓકે સોનાના ઓજારો ઘરના ખૂણામાં નાખ્યા ની આપણે શું લખીશું મૂક્યા પછી ઊંચે મૂકેલા ઘસાયેલા ઓજારો ઉતારી વળી પાછો કામે વળ્યો પૂર્ણ વિરામ જવાબ ઓકે એની પછી સાધુએ મોચીને શિખામણ આપી પહેલા તો આપણે વિચારવું પડે કે સાધુએ મોચીને શિખામણ ક્યારે આપી ક્યારે આપી જ્યારે સાધુ ફરીથી મોચીને મળ્યા ત્યારે મોચીએ કીધું કે મારા ઓજારો બગાડી ગયા હતા એ છો ને તમે એટલે સાધુએ મોચીને શું આપી શિખામણ એટલે હવે તમારી ટેક્સ્ટ બુકમાં આવી જાઓ 11 નંબરના પેજ પર બેટા હું કાયમ તમને નહીં કહું કે તમે વિડીયો પોઝ કરી અને આના આન્સર શોધવાનો પ્રયત્ન કરો તમારા દરેક ક્વેશ્ચનમાં હું જેટલા સાથેની ચર્ચા કરું એ બધામાં જ વિડીયો પોઝ કરી પહેલા તમારે જાતે આન્સર શોધવાનો છે શોધશો તો ફાયદો મને છે તમને છે કેમ કે પેપરો હવે લગભગ સ્કૂલમાંથી પેપરો આવવાના જ નથી આ તો મેં મારા પ્રમાણે ક્વેશ્ચન બનાવ્યા છે બરાબર આ મારી સોચના મારી સમજના ક્વેશ્ચન છે બધાની સમજ એક સરખી હોય નહીં તો ક્વેશ્ચન પણ અલગ અલગ હોઈ શકે એના આન્સર ક્યારે આવે જ્યારે આપણે પાઠ પૂરેપૂરો સમજ્યા હોઈએ ત્યારે અને આપણને જાતે ક્વેશ્ચનનો આન્સર શોધતા આવડતો હોય ત્યારે ઓકે એટલા માટે તમારે બને ત્યાં સુધી એક સાંકળું નહીં આવડી જાય પણ બને ત્યાં સુધી જાતે શોધવાનો પ્રયત્ન કરવાનો વિડીયો પોઝ કરતો જાઓ હું એમ નથી કહેતી કે સાધનની ચર્ચા એક જ આખો વિડીયો આવશે તો તમારે એક સાંભળું એને લખી દેવાનું છે એક સાંભળું સમજી જ લેવાનું છે ના તમારી ફ્લેક્સિબિલિટી માટે તમારા ટાઈમને જોઈને તમને જ્યારે મન પડે ત્યારે તમે વિડીયો પોઝ કરી કરીને જોઈ શકો પણ વેટ ઉતારશો નહીં ભલે 3 દિવસે આ તમારા દિમાગમાં તમે ક્લિયર કરો દિવસો વધશે એનો વાંધો નથી પણ તમારા દિમાગમાં પૂરેપૂરું ઉતરી જવું જોઈએ એ મેઇન વસ્તુ છે ઓકે તો ફરી સાધુએ મોચીને શીશ ખામણ આપી તો તમારી ટેક્સ્ટ બુકનું 11 નંબરના પેજ પર આવી છે જો એમાં લખ્યું છે 1 2 3 4 5 6 સાધુએ મોચીને શિખામણ આપતા કહ્યું મોચી ભગત તમને કશી ગમ નથી સોનું વેચીને પૈસા બનાવો ને મજા કરો આ કાચી દુકાનને પાકી કરો કામ કરનાર માણસો રાખો બેઠા બેઠા ખાવ ને લહેર ઉડાવો અંશ પૂરો સેમ ટુ સેમ આ જ આન્સર લખવાનો છે ઓકે કોઈ પણ હા તમે કોઈ શબ્દનો ફેરફાર કરી શકો છો તો અહીંયા આ લખી શકો આ સોનું વેચીને પૈસા બનાવો અથવા તો બહુ બધા પૈસા ભેગા કરો ને મજા કરવાની જગ્યાએ જલસા કરો પણ લખી શકો છો ઓકે પણ અત્યારે આ બધું આખું સેમ ટુ સેમ આનો આન્સર લખવાનો છે ઓકે સમજ પડી એની પછી માણસના હાથ પગ વિશે મોચી ભગત શું માને છે અને મોચીની આ વાત સાંભળી સાધુએ શું કહ્યું તો આ જે મારી ટેક્સ્ટ બુક છે એના સ્વાધ્યાયમાં લખેલું છે માણસના હાથ પગ વિશે મોચી ભગત શું માને છે મેં અંદર બીજો એક ક્વેશ્ચન ઉમેરીને એને મુદ્દાસર જવાબ બનાવી દીધો છે તો આનો આન્સર હવે અહીંથી ગણો આ પત્યું ને ત્યાંથી 1 2 અને 3 ઓકે મોચીએ કહ્યું સાધુ મહારાજ ભગવાને હાથ પકડી
भगत बात साची बात छे, भगवाने काम करवा छापक आप्या छे, હવેથી હું પણ હાથે કમાઈને જ ખાઈશ ને તમારા જેવો જીવનનો સાચો આનંદ મેળવીશ. ઓકે, વળી સમજમાં આન્સર કેવી રીતે લખવાનો? બે ભાગમાં, બે વાર અવતરણ ચિહ્ન ચાલુ થશે, બે વાર અવતરણ ચિહ્ન પૂરા પણ થશે. માણસના હાથ પર વિશે મોચી ભગત માને છે કે પછી અહીંથી લખવાનું ભગવાન ભગવાને હાથ પર કાંઈ બેઠા બેઠા ખાવા માટે નહીં કામ કરવા આપ્યા છે. આને તમે એવી રીતે પણ લખી શકો, પહેલા ઉત્તર ચિહ્ન કરજો કે ભગવાને માણસના હાથ પર વિશે મોચી ભગત માને છે કે અલ્પવિરામ અવતરણ ચિહ્ન ભગવાને હાથ પગ કાંઈ બેઠા બેઠા ખાવા પીવા માટે આપ્યા નથી, કામ કરવા માટે આપ્યા છે. આવું પણ લખી શકો છે, પછી અવતરણ ચિહ્ન પૂરા. અને તમે સેમ ટુ સેમ આ સેન્ટેન્સ પણ લખી શકો છો. પૂરું થઈ એની પછી લખો, અરે મોચીની આ વાત સાંભળી સાધુએ કહ્યું કે અલ્પવિરામ અવતરણ ચિહ્ન, અહીં લખ્યું છે અવતરણ ચિહ્ન નથી, મોચી ભગત અલ્પવિરામ સાચી વાત છે, ઉદ્ગાર ચિહ્ન ભગવાને કામ કરવા હાથ પગ આપ્યા છે, હવેથી હું પણ હાથે કમાઈને જ ખાઈશ ને તમારા જેવો જીવનનો સાચો આનંદ મેળવીશ, પૂર્ણ વિરામ અવતરણ ચિહ્ન પૂરા. ઓકે, સમજ પડી. એની પછી પાત્ર પરિચય. હવે દરેક પાઠમાં જેટલા જેટલા પાત્રો આવતા હશે એ બધાનો પરિચય પણ તમને પૂછી શકે, ટૂંક નોન ટાઈપ, બરાબર. હવે આમાં તમને પૂછ્યું છે મોજ, આમાં બે પાત્ર પરિચય લખ્યા છે, મોજી ભગત અને સાધુ માતા. તો મોજી ભગત વિશે લખવું હોય, જયારે પણ પાત્ર પરિચય લખવાનો આવે ત્યારે આપણે જેમ નિબંધ લખતા હોય ને એમ પહેલા મિડલમાં એનું નામ લખી દેવાનું અને પછી પેરેગ્રાફ કાઢીને એનો આન્સર લખવાનો. તો મોજી ભગત ના પાત્ર પરિચયમાં તમે શું લખી શકો? તો મોજી શું લખી શકાય? મોજી ભગત સ્વભાવે સંતોષી અને પ્રામાણિક હતા, તે કાશી નગરમાં રહેતા હતા, તે માનતા હતા કે જીવનનો ભગવાને હાથ પર બેઠા બેઠા ખાવા પીવા માટે નહીં પરંતુ કામ કરવા માટે આપ્યા છે, તેમને હરામનો પૈસો જોઈતો નહોતો, તે કામ કરીને પોતાનું જેટલું કામ કરીને જેટલી જરૂર હોય એટલા જ પૈસા માંગીને પોતાનું ગુજરાન ચલાવતા હતા, ખૂબ જ પ્રામાણિક હતા. આવું લખીશું. હવે સાધુ મહારાજ વિશે લખવું હોય તો એને પણ પહેલા નિબંધની જેમ સાધુ મહારાજ લખી દો, પેરેગ્રાફ કરી દો કે સાધુ મહારાજ સ્વભાવે કેવા હતા? શંકાશીલ હતા, એમને વહેમ વધારે પડતો હતો, પરંતુ સાધુ મહારાજ પોતાની ભૂલને હંમેશા સ્વીકારતા હતા અને બધા પાસેથી શું કરતા હતા? શિખામણ પણ લેતા હતા. કેમ કે એમણે મોચી ભગત પાસેથી શિખામણ લીધી ને કે હવે હું પણ જાતે કમાઈને મારું ગુજરાન ચલાવીશ, એટલે પોતાની ભૂલને સ્વીકારતા પણ હતા. સાધુ મહારાજ સ્વભાવે માયાળુ હતા, આવું લખી શકાય. મારા સેન્ટેન્સ છે, તમે તમારા સેન્ટેન્સમાં પણ લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આનું સ્વાધ્યાય કાર્ય અહીંયા પૂરું થાય છે. તમને જે પીડીએફ મોકલીશ એમાં તમને સમાનાર્થી વિરોધી બધું મોકલેલું હશે, શબ્દ સમૂહ શબ્દાર્થમાંથી પણ પૂછી શકે છે. જેટલા શબ્દાર્થ મેં તમને દરેક હોમવર્ક વાઇઝ પીડીએફમાં મોકલ્યા છે એ બધા શબ્દાર્થ પણ જોતા રહેજો, શબ્દાર્થમાંથી સમાનાર્થી પૂછી શકે. સમાનાર્થી તમારી જે ટેક્સ્ટબુકમાં આપ્યા છે એ મેં તમને પીડીએફમાં મોકલ્યા નથી, પણ તમારે શું કરવાનું છે? બંનેને કમ્પાઇન કરીને લખવાના છે, એટલે પાઠ પૂરો થઈ જાય અને તમારી પાસે પીડીએફ ફાઇલ આવી જાય પછી તમારે નોટબુકમાં ક્વેશ્ચન આન્સર લખવાના રહેશે. ઓકે, આની પછીના વિડીયોમાં આપણે એક નિબંધ ભણીશું જેની આપણે વિસ્તારથી ચર્ચા કરીશું. ધન્યવાદ. આભાર.